हेलो विद्यार्थी मित्रों, आजे आपणे धोरण 6 इंग्लिश भणीशुं। એમ કે ધોરણ 6 ઇંગ્લિશ ભણીશું, તેમાં યુનિટ 2 એની એક્ટિવિટી સિક્સ એ ભણીશું આપણે। હવે એમાં શું છે કે અહીંયા બધા લખ્યું છે, જૂથ કાર્ય કરો, બોક્સમાં પેલા શબ્દોનો યોગ્ય ખાનામાં મૂકી કોઠો પૂરો કરો, જરૂર પડે શબ્દકોશનો ઉપયોગ કરો। હવે અહીંયા બધા નામ આપ્યા છે, ફ્રૂટ્સ વેજીટેબલ આ લખ્યા છે નીચે, ફ્રૂટ્સ વેજીટેબલ્સ ફેસ્ટિવલ અને યુઝફુલ થિંગ્સ। ફ્રૂટ્સ એટલે કે ફળો, વેજીટેબલ્સ મતલબ શાકભાજી, ફેસ્ટિવલ એટલે કે તહેવાર, યુઝફુલ થિંગ્સ એટલે કે ઉપયોગમાં આવે તેવી વસ્તુઓ। હવે અહીંયા લખ્યું છે વિન્ટર, સમર અને મોન્સૂન। હવે વિન્ટરમાં કયા ફ્રૂટ્સ, કયા વેજીટેબલ, કયા ફેસ્ટિવલ અને કઈ યુઝફુલ થિંગ્સ એટલે કે કઈ કઈ વસ્તુનો ઉપયોગ થાય છે, એ જ રીતે સમરમાં કઈ ફ્રૂટ્સ વપરાય છે, કયા ફ્રૂટ્સ આવે છે, કયા વેજીટેબલ આવે છે, ફેસ્ટિવલ કયા છે અને યુઝફુલ થિંગ્સ કઈ કઈ છે મતલબ ઉપયોગી વસ્તુઓ કઈ કઈ છે એના વિશેમાં છે। મોન્સૂન, મોન્સૂન એટલે કે ચોમાસું, તો ચોમાસામાં કયા ફ્રૂટ્સ આવે છે, કયા વેજીટેબલ હોય છે, ફેસ્ટિવલ કયો હોય છે, યુઝફુલ થિંગ્સ એટલે કે કઈ કઈ વસ્તુ વપરાય છે, ઉપયોગમાં કઈ વસ્તુ આવે છે એ લખવાનું છે। હવે અહીંયા ચિત્રમાં બતાવ્યું છે વિન્ટર, વિન્ટર એટલે કે શિયાળો, સમર એટલે ઉનાળો, મોન્સૂન એટલે કે ચોમાસું। હવે શિયાળામાં, શિયાળાની ઋતુમાં કયું ફ્રૂટ છે, કયું વેજીટેબલ છે, કયું ફેસ્ટિવલ આવે છે, કયું વસ્તુઓ વપરાય છે, ઉનાળામાં એ જ પ્રમાણે કયું ફ્રૂટ, કયું વેજીટેબલ, કયું ફેસ્ટિવલ અને કયું વસ્તુ વપરાય છે, મોન્સૂનમાં એટલે કે ચોમાસામાં કયું ફ્રૂટ્સ વપરાય છે, કયું વેજીટેબલ વપરાય, કયું ફેસ્ટિવલ વપરાય છે આવે છે અને કયું વસ્તુ વપરાય છે એના વિશે અહીંયા ઉપરથી અલગ પાડવાના છે આપણે। હવે પહેલું છે બનાના, હવે બનાના તો બનાના ક્યારે થાય એ આપણે યાદ કરવાનું, તો બનાના મોસ્ટ ઓફ અત્યારે જોવા મળે ચોમાસામાં, બરાબર, ચોમાસામાં બનાના બહુ જ દેખાય છે, તો આપણે અહીંયા ફ્રૂટ્સમાં મોન્સૂન એટલે ચોમાસું તો બનાના લખી દઈશું, બરાબર। હં, પછી બીજું છે ગ્રેપ્સ, ગ્રેપ્સ ક્યારે હોય છે, ઉનાળામાં હોય છે તો ઉનાળામાં લખી દઈશું, સમર એટલે ઉનાળામાં। મેંગોઝ, મેંગોઝ ક્યારે હોય, હમણાં જ ઉનાળો ગયો, કદાચ હમણાં સુધી તમે કેરીનો રસ ખાધો હશે તો મેંગોઝ તો ઉનાળામાં। પછી એપલ્સ એ શિયાળામાં હોય છે, એ જ રીતે વોટરમેલન, વોટરમેલન ઉનાળામાં, ઉનાળાનું ફ્રૂટ છે। સુગર કેન, હવે પહેલી વસ્તુ બનાના એટલે કેળું, તો કેળું ચોમાસામાં હોય છે। ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષ એ ઉનાળામાં હોય છે। મેંગોઝ એટલે કે કેરી તો ઉનાળામાં હોય છે। એપલ્સ, એપલ્સ એટલે સફરજન તો એ શિયાળામાં હોય છે। વોટરમેલન, વોટરમેલન એટલે તરબૂચ તો એ ક્યાં હોય છે, ઉનાળામાં હોય છે, અહીંયા લખીશું। હવે સુગર કેન, સુગર કેન એટલે શેરડી, તો શેરડી ક્યારે હોય છે, આપણે ઉત્તરાયણમાં ખાઈએ છીએ તો ઉત્તરાયણ આપણે ક્યારે આવે છે, તો અહીંયા વિન્ટરમાં આવે છે, તો અહીંયા સુગર કેન, બરાબર, એ શિયાળાનું ફ્રૂટ છે। ગ્વાવા, ગ્વાવા એ ગ્વાવા ક્યાં આવશે, ગ્વાવા એ શિયાળાનું ફ્રૂટ છે, શિયાળામાં, ગ્વાવા મતલબ જામફળ। જાંબુ, જાંબુ ચોમાસામાં। લેડીઝ ફિંગર, લેડીઝ ફિંગર એટલે ભીંડા, તો ભીંડા ક્યારે હોય છે, ભીંડા ક્યારે હશે, મોન્સૂનમાં। પછી કેબીજ, કેબીજ વિન્ટરમાં, કેબીજ મતલબ કોબીજ, વિન્ટરમાં। બ્રિંજલ, બ્રિંજલ એટલે રીંગણ, તો રીંગણ ક્યારે હોય છે, શિયાળામાં। પછી કોલીફ્લાવર એટલે કે ફુલાવર, તો એ પણ શિયાળામાં હોય છે એ શાકભાજી। કેરટ, એ પણ કેરટ એટલે ગાજર, ગાજર પણ શિયાળામાં હોય છે। બીટરગાર્ડ એટલે કે દૂધી, એ ક્યારે હોય છે, ઉનાળામાં હોય છે, બીટરગાર્ડ। પછી પોટેટોઝ, પોટેટો, પોટેટો તો મોસ્ટ ઓફ બધી ઋતુઓમાં હોય છે પણ સમરમાં, એ ત્રીજા ચોથા મહિનામાં ખેતરમાં થતા હોય એટલે આપણે બધા કાતરી પણ પાડીએ છીએ, વેફર પાડીએ છીએ એ ઉનાળામાં। પછી ઓનિયન, ઓનિયન તો એ પણ ઉનાળામાં। ઉત્તરાયણ, હવે તહેવાર આવ્યા, ઉત્તરાયણ એ જાન્યુઆરીમાં આવે છે મતલબ શિયાળામાં આવે છે એટલે અહીંયા ઉત્તરાયણ, વિન્ટરમાં। હવે દિવાળી, દિવાળી ક્યારે હોય છે, એ ચોમાસામાં આવે છે, હં। પછી હોળી, એ પણ સમર, ત્રીજા મહિનામાં આવે મતલબ સમરમાં આવે। રક્ષાબંધન એ
આઠમા મહિનામાં હોય છે, મતલબ ચોમાસામાં. પછી ક્રિસમસ એ પણ ચોમાસામાં આવશે, બારમા મહિનામાં હોય છે, મતલબ નહીં સોરી બારમા મહિનામાં મતલબ શિયાળામાં આવશે, એ શિયાળામાં હશે. પછી જન્માષ્ટમી એ પણ ચોમાસામાં આવશે. સ્વેટર, હવે સ્વેટર ક્યારે પહેરશો? વિન્ટરમાં, શિયાળામાં. અમ્બ્રેલા, છત્રી ક્યારે લેશો? મોન્સૂનમાં. રેનકોટ, રેનકોટ મતલબ ચોમાસામાં પલાળીએ ના એના માટે, તો મતલબ રે મોન્સૂનમાં. સ્કાર્ફ, સ્કાર્ફ શિયાળામાં. ફેન ઉનાળામાં. ગોગલ્સ ઉનાળામાં. હીટર એ શિયાળામાં જોઈશે, શિયાળામાં બહુ ઠંડી લાગે એટલે હીટર, એટલે હીટરથી ગરમ પવન આવે તો હીટર શિયાળામાં. એર કન્ડિશનર મતલબ એસી ઉનાળામાં, સમરમાં. બરાબર, આ થઈ ગયું. હવે એ જ રીતે સામે છે બીજો કોષ્ટક. હવે એમાં શું છે? મંથ ઓફ ધ યર, અહીંયા સિઝન, સિઝન અહીંયા સિઝનના નામ લખ્યા છે. પછી વિન્ટર, સમર અને મોન્સૂન. હવે કઈ ઋતુમાં કઈ વસ્તુ થાય છે એના વિશેની વાત કરી છે. હવે નેમ ઓફ ધ ડે, હવે ડે કયો દિવસ, હવે કયો દિવસ ક્યારે આવે છે એની વાત કરી છે. તો પહેલાં પહેલો ચિલ્ડ્રન ડે, ચિલ્ડ્રન ડે નવેમ્બરમાં આવે છે. પછી સ્પોર્ટ્સ ડે એ ડિસેમ્બરમાં હોય છે. રિપબ્લિક ડે, રિપબ્લિક ડે મતલબ 26 જાન્યુઆરી, એ ક્યારે આવે છે? જાન્યુઆરીમાં. પછી મધર્સ ટંગ ડે એટલે કે માતૃભાષા દિવસ એ ફેબ્રુઆરીમાં હોય છે. પછી માર્ચમાં કોઈ જ તહેવાર આવતો નથી, એવું કોઈ શું કોઈ ડે એવો નથી આવતો એમ કે. પછી આંબેડકર જયંતિ, આંબેડકર જયંતિ એ એપ્રિલમાં આવે છે. મેમાં પણ કોઈ ડે આવતો નથી. પછી પ્રવેશોત્સવ એટલે કે પ્રવેશ, સ્કૂલમાં પ્રવેશ કરીએ એને પ્રવેશોત્સવ કહેવાય, તો એ ક્યારે થાય છે? જૂન મહિનામાં. પછી બીજું વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, પર્યાવરણ દિવસ, એ પણ જૂન મહિનામાં થાય છે એમ કે. પછી જુલાઈમાં કંઈ પણ આવતું નથી. એ જ રીતે ઇન્ડિપેન્ડન્સ ડે એ ઓગસ્ટમાં આવે છે. પછી ઇન્ડિપેન્ડન્સ મતલબ સ્વતંત્રતા દિવસ એ ઓગસ્ટમાં આવે છે. પછી એ જ રીતે હિન્દી ડે અને ટીચર્સ ડે, ટીચર્સ ડે 5 સપ્ટેમ્બર યાદ હોય તો, તમે બધા ટીચર બનો છો એના માટે, તો 5 સપ્ટેમ્બર મતલબ સપ્ટેમ્બર મહિનામાં આવે છે. એ જ રીતે ગાંધી જયંતિ, તો ગાંધીજીનો જન્મ, ગાંધી જયંતિ મતલબ ગાંધીજીનો જન્મ, તો 2 ઓક્ટોબર હતી મતલબ ઓક્ટોબર મહિનામાં આવે છે. બરાબર, આ વસ્તુ આ રીતે લખવાની છે. પછી એના પછી નીચે છે શું છે એના વિશેની વાત કરી છે, કયા દિવસે શું ઉજવાય, કેવી રીતે ઉજવાય એના વિશેની વાત છે. અહીંયા તમને આપ્યું છે તો અહીંયા એ કયો દિવસ હશે, શું હશે એના વિશેની વાત કરી છે. હવે એમાં લખ્યું છે, પહેલું જ છે એમ કે અવર ટીચર ટોકડ અબાઉટ ઇન ધ એસેમ્બલી હોલ. એસેમ્બલી મતલબ, એસેમ્બલી મતલબ પ્રાર્થના, પ્રાર્થનાની જે સભા હોય, પ્રાર્થના સભાનો જે ખંડ હોય એના વિશેની વાત કરી છે, એને એસેમ્બલી હોલ કહેવાય. એ ક્યાં છે એમ કે, એ બધા ભેગા થયા છે ક્યારે, તો હિન્દી ડે મતલબ હિન્દીનો દિવસ હોય એ દિવસે એમ કે એ એસેમ્બલી હોલમાં બધા ભેગા થયા છે. વી વોચડ અ પ્લે અબાઉટ ગાંધીજી એન્ડ સરદાર પટેલ, એમ કે આપણે એ દિવસે વોચડ પ્લે એમના વિશેની પ્લે જોઈએ છે, એમના વિશેનું જોઈએ છે, આપણે ટીવીમાં કોઈ પિક્ચર જોયું હોય કંઈ પણ જોઈએ છે, ક્યારે? ગાંધીજી અને સરદાર પટેલનું, તો ક્યારે? રિપબ્લિક ડે, રિપબ્લિક ડે અને ઇન્ડિપેન્ડન્સ ડે મતલબ 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટ એ દિવસે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલનો જે મોટા જે સ્વતંત્રકારો થઈ ગયા એ બધાના યાદ કરીએ છીએ આપણે એમને એમ કે, અને એમના એમના પિક્ચર, એમની મૂવી, એમનું પ્લે કરીએ છીએ, એમના નાટક ભજવીએ છીએ, એ બધું એ દિવસે કરીએ છીએ એમ કે. પછી એ જ રીતે સ્ટુડન્ટ્સ પ્લે ધ ટીચર્સ રોલ, હવે સ્ટુડન્ટ્સ એટલે કે વિદ્યાર્થીઓ ટીચરનો રોલ ભજવે છે, ટીચર્સ બને છે, વિદ્યાર્થીઓ ટીચર્સ બને છે, ક્યારે? ટીચર્સ ડેના દિવસે. વી કલેક્ટ ફોટોગ્રાફ ઇન ઇન્ફોર્મેશન અબાઉટ ડૉક્ટર આંબેડકર, હવે અમે બધા એમ કે ફોટોગ્રાફ અને ઇન્ફોર્મેશન, ફોટો અને ઇન્ફોર્મેશન એમના વિશેની માહિતી, એ અબાઉટ ડૉક્ટર આંબેડકર વિશેની માહિતી અને ફોટો અને બધું કલેક્ટ કરીએ છીએ, ક્યારે? આંબેડકર જયંતિએ. વી પ્લાન્ડ અ ક્વિઝ ઓન પોએટ્સ એન્ડ રાઇટ ઓન ગુજરાત, એટલે કે પોએટ પ્લાન્ડ એવો એવી તૈયારી કરીએ છીએ, એવું આયોજન કરીએ છીએ ક્વિઝનું, એટલે કે પ્રશ્નો ક્વિઝ એના વિશેનું આયોજન કરીએ કે પોએટ એટલે કે કવિતા
અને રાઇટ રાઇટર એટલે કે લેખક એ કવિતા અને લેખક એની તૈયારી કરીએ છીએ એમ કે એ ક્યારે થાય એમ કે મધર ટંગ ડે એટલે કે માતૃભાષા દિવસે. અવર સ્કૂલ હેઝ વેકેશન બટ વી ગેટેડ ધ પ્લાન્ટ સ્પાલિંગ ઇન અવર ગાર્ડન. સ્કૂલમાં એમ કે એ દિવસે રજા હોય છે પણ સ્કૂલમાં વેકેશન હોય છે એ વખતે પણ એમ કે અમે બધા એમ કે પ્લાન્ટ વાવીએ છીએ એમ કે અમારા ગાર્ડનમાં અમારા બગીચામાં એમ કે અમે પ્લાન્ટ એટલે કે છોડ અમે વાવીએ છીએ. એ ક્યારે? વર્લ્ડ એન્વાયરમેન્ટ દિવસે. અવર સ્કૂલ હેઝ એ હોલીડે એમ કે અમારી સ્કૂલમાં રજા હોય છે. વી બટ વી ગેચેટ ટુ રિમેમ્બર ગાંધીજી. અમારી સ્કૂલમાં રજા હોય છે પણ અમે ગાંધીજીને યાદ કરીએ છીએ. ક્યારે? ગાંધી જયંતીએ. વી સેલિબ્રેટેડ પ્રવેશોત્સવ. અમે બધા સેલિબ્રેટ કરીએ છીએ પ્રવેશોત્સવ, તો પ્રવેશોત્સવ ડે. પછી વી પાર્ટિસિપેટ ઇન સ્પોર્ટ ડે, એટલે પાર્ટિસિપેટ મતલબ ભાગ લઈએ છીએ સ્પોર્ટ ડેના દિવસે, તો એ સ્પોર્ટ ડે. પછી વી વોચ ધ ચિલ્ડ્રન ફિલ્મ ઓન ધ ડે, તો અમે એમ કે બાળકોની પિક્ચર જોઈએ છીએ. ક્યારે? ચિલ્ડ્રન્સ ડેના દિવસે એમ કે. આ સમજણ પડી કે અમે એસેમ્બલી હોલમાં બધા ભેગા થઈને હિન્દીની વાતો કરીએ છીએ તો હિન્દી ડેના દિવસે, પછી ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલને બધાને યાદ કરીએ છીએ તો રિપબ્લિક ડે અને ઇન્ડિપેન્ડન્સ ડે, પછી સ્ટુડન્ટ બધા ટીચરનો રોલ ભજવે છે તો ટીચર્સ ડે, પછી ફોટોગ્રાફને એવું આંબેડકરનું ડૉક્ટર આંબેડકરની ફોટોગ્રાફને બધું કલેક્ટ કરીએ છીએ તો આંબેડકર જયંતિ, પછી પોએટને રાઇટર એટલે કવિતા અને લેખકની એમની ક્વિઝ રાખીએ છીએ તો એ ક્યારે? મધર ટંગ ડે મતલબ માતૃભાષાના દિવસે. પછી વેકેશન હોય છે અને પ્લાન્ટ સ્પાલિંગ અને બગીચામાં અમે સરસ મજાના પ્લાન્ટ્સ વાવીએ છીએ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે એટલે પર્યાવરણના દિવસે. અવર સ્કૂલ એન્ડ હોલીડે હોય છે અને અમે ગાંધીજીને યાદ કરીએ છીએ તો ગાંધી જયંતિ. વી સેલિબ્રેટ પ્રવેશોત્સવને સેલિબ્રેટ કરીએ છીએ મતલબ પ્રવેશોત્સવ ડે. પછી વી પાર્ટિસિપેટ સ્પોર્ટ ડે, સ્પોર્ટ ડે સ્પોર્ટ ડેના દિવસે પાર્ટિસિપેટ કરીએ છીએ. અને ચિલ્ડ્રન ડેની ચિલ્ડ્રન્સ ફિલ્મ જોઈએ છીએ તો ચિલ્ડ્રન્સ ડેના દિવસે જોઈએ છીએ એમ કે. એ જ રીતે એક્ટિવિટી 7 હવે અહીંયા જે આપ્યું છે એ જોવાનું કે બિફોર અને નાવ. હવે બિફોર અને નાવ, બિફોર મતલબ પહેલાનું, બિફોર મતલબ પહેલાં, આગળ પહેલાં થઈ ગયું એ ક્રિયા એના વિશેની વાત છે, અને નાવ એટલે કે અત્યારે અત્યારની વાત છે. હવે બંનેમાં જોવાનું શું આપણને ખબર કેવી રીતે પડે કે આમાં નાવ આવશે અને આમાં બિફોર આવશે? તો અહીંયા ઉપર આપેલું છે, હું તમને સમજાવું છું. યસ્ટરડે આપ્યું હોય, સમજો યસ્ટરડે આપ્યું હોય, પછી લાસ્ટ વીક, લાસ્ટ સન્ડે, લાસ્ટ મંડે, લાસ્ટ મંથ, આવો કોઈ પણ શબ્દ આપ્યો હોય તો મોસ્ટ ઓફ બિફોર આવશે. કેમ? આગળ લાસ્ટ એટલે કે ગયા સોમવારે, ગયા મંગળવારે, બે દિવસ પહેલાં, તો એ ભૂતકાળ થઈ ગયો અને ભૂતકાળ આવે તો બિફોર, બરાબર એ પહેલાંની ક્રિયા થઈ ગઈ છે. ક્યાં તો ભૂતકાળ આપેલો હશે, ક્યાં ભૂતકાળનું રૂપ આપેલું હશે, યસ્ટરડે, લાસ્ટ વીક એવો શબ્દ આપ્યો છે તો બિફોર. હવે પહેલું છે જયા એન્ડ આઈ પ્લેડ કબડ્ડી યસ્ટરડે, યસ્ટરડે આવી ગયું તો બિફોર. હું અને જયા બે એમ કે કબડ્ડી એમ કે ગયા આગલા દિવસે એટલે મતલબ ગઈકાલે રમતા હતા તો બિફોર. મોહન એન્ડ રાધિકા આર સિંગિંગ અ ભજન ઇન ધ એસેમ્બલી હોલ, એટલે કે મોહન અને રાધિકાએ સિંગિંગ ભજન સરસ મજાનું એસેમ્બલી હોલમાં પ્રાર્થના સભામાં ગાયું તો નાવ, અત્યારે ક્રિયા ચાલુ છે. નરેન્દ્ર ઇઝ ડેકોરેટેડ હિઝ ક્લાસ ફોર ધ ઇન્ડિપેન્ડન્સ ડે, એટલે કે નરેન્દ્રએ એનો ક્લાસ ઇન્ડિપેન્ડન્સ દિવસે સરસ મજાનો અત્યારે શણગાર્યો છે તો નાવ, અત્યારે ચાલુ જ છે એની ક્રિયા. આઈએનજી આપ્યું છે, આઈએનજી આવે અને એવો કોઈ શબ્દ હોય તો સમજવાનું કે નાવ જ આવે છે. પછી મેનકા સેલિબ્રેટેડ, સેલિબ્રેટેડ ઈડી વાળું ભૂતકાળનું રૂપ આવી ગયું તો, અને લાસ્ટ ફેબ્રુઆરી બંને જોયું તો મેનકાએ સેલિબ્રેટ કર્યું ક્યારે? ફેબ્રુઆરી, બર્થડે, હર બર્થડે લાસ્ટ ફેબ્રુઆરીએ, એને મેનકાએ એની બર્થડેની લાસ્ટ ફેબ્રુઆરીમાં એમ કે સેલિબ્રેટ કર્યું, ઉજવણી કરી તો બિફોર. જયેન્દ્ર ઇઝ રાઇટિંગ એન એસે ઇન ઇંગ્લિશ આઈએનજી આવી ગયું તો નાવ. મિસિસ પરમાર કુકડ રોટી સબ્જી ફોર ગેસ્ટ, કુકડ ઈડી આવ્યું રોટી સબ્જી એટલે કે મહેમાન માટે એમને રોટી સબ્જી કુકડ કરી હતી તો બિફોર. સરોજબેન વોશ્ડ ક્લોથ્સ અર્લી ઇન ધ મોર્નિંગ, વોશ્ડ
રોજ સવારે સરોજબેન એમ કે કપડાં ધોઈ નાખે છે, બિફોર વોશ્ડ. ડૉક્ટર મહેતા ઇઝ એક્ઝામિનિંગ પેશન્ટ ઇન હિઝ હોસ્પિટલ. હવે આઈએનજી આવ્યું એટલે કે ડૉક્ટર મહેતા છે એ એમના પેશન્ટને તપાસે છે. તો નાવ હવે એ જ રીતે આપણે નીચે લખેલા છે, આ ઉપરના તો ઉદાહરણ તરીકે સમજાયા છે, હવે નીચેના આપણે જોવાના છે. હવે અહીંયા છે રિપલ એન્ડ હેતલ પ્રીપેડ રંગોલી, એટલે કે રિપલ અને હેતલ પ્રીપેડ, પ્રીપેડ એટલે કે ઈડીવાળું આવ્યું, ભૂતકાળના રૂપ થઈ ગયા. તો બિફોર જીગર એન્ડ જીગીસા આર સ્કીપિંગ રોન રોપ્સ, એટલે કે જીગર અને જીગીસા દોરડા કૂદી રહ્યા છે એમ કે. તો આઈએનજી આઈએનજી આવી ગયું. તો નાવ પ્રકાશ ટ્રાવેલ્ડ બાય સાયકલ, ટ્રાવેલ્ડ ઈડી આવ્યું, ઈડી આવે તો બિફોર, આઈએનજી આવે તો નાવ. તો ટ્રાવેલ કરી શેના ઉપર, સાયકલ ઉપર, તો બિફોર. જાવેદ કવર્ડ ધ ઓપન ફ્રૂટ્સ, કવર્ડ ઈડી આવી ગયું તો બિફોર, કે જાવેદે કવર્ડ કરી દીધું, કવર્ડ કર્યું હતું ઓપન ફ્રૂટ ઉપર, કવર્ડ કર્યું હતું, ઢાંકી દીધું હતું. દેવાંગી ઇઝ પાર્ટિસિપેટ પેટ ગરબા, એટલે કે દેવાંગીએ પાર્ટિસિપેટિંગ એટલે કે ગરબાની પ્રેક્ટિસિંગ કરી એમ કે. નાવ અત્યારે ચાલુ છે, આઈએનજી લાગ્યું છે. નિર્વા એન્ડ જાનકી હેલ્પડ તન્વી, હેલ્પડ ઈડી આવી ગયું, નિર્વા અને જાનકીએ હેલ્પડ તન્વીની હેલ્પ કરી હતી, બિફોર. મિસ્ટર દેસાઈ એરેન્જડ ધ પ્રોગ્રામ, મિસ્ટર દેસાઈ એરેન્જડ ઈડી આવી ગયું તો બિફોર, એમ કે એમને પ્રોગ્રામનું એરેન્જડ તૈયારી કરેલી હતી એમ કે. માય મધર ઇઝ રાઇટિંગ અ લેટર, મારી મધર લેટર લખી રહી છે, આઈએનજી. તો નાવ અત્યારે. આઈ વોકડ ઈડી, વોકડ 3 કિલોમીટર્સ, એટલે કે મેં 3 કિલોમીટર્સ ચાલ્યું તો બિફોર. આશીષભાઈ પાસ્ટડ ફોટોગ્રાફ્સ, તો આશીષભાઈએ પેસ્ટ ફોટોગ્રાફ પેસ્ટ કર્યો એમ કે, ચોંટાડ્યું હતું, પાસ્ટડ એટલે આગળ કરેલું હતું, પેસ્ટડ ચોંટાડ્યું હતું, બિફોર. હવે અહીંયા ER TER અને OR લગાવીને પૂરા કરવાના, તો DOCTOR ડૉક્ટર, POTER પોર્ટર, ડૉક્ટર એટલે ડૉક્ટર, પોર્ટર એટલે કે કુંભાર. શોપકીપર SHOPKEEPER શોપકીપર એટલે કે દુકાનદાર. DRIVER ડ્રાઈવર એટલે કે ડ્રાઈવર, બસ ચલાવતો કે કોઈ પણ સાધન ચલાવતો, વાહન અંકાવતો હે. TESHER ટીચર એટલે કે શિક્ષક. ENGINER એન્જિનિયર એટલે કે એન્જિનિયર. CONDUCTOR કંડક્ટર. FRUIT SELLER ફ્રૂટ સેલર એટલે કે ફ્રૂટ વેચવાવાળો. ફોટોગ્રાફર POTOGRAPHER ફોટોગ્રાફર એટલે કે ફોટો પાડનાર. OFFICER ઓફિસર એટલે મોટો કોઈ વ્યક્તિ. CARPENTER કાર્પેન્ટર એટલે કે સુથાર. ACTOR એક્ટર એટલે કે અભિનેતા, બરાબર. હવે લેસનમાં એક્ટિવિટી 6 એનું આ બધું આ રીતે લખીને અને આ રીતે બધું કોષ્ટક પાડીને અલગ અલગ લખવાનું છે. એ જ રીતે અહીંયા આ રીતે જ લખવાનું છે. અહીંયા નામ લખવાના છે, સ્પોટ ડે, ચિલ્ડ્રન ડે, અને અહીંયા એનો મંથ લખવાનો છે. પછી એ જ રીતે અહીંયા નીચે આ આપેલું છે એનું કયા દિવસે એની ઉજવણી થાય એ લખવાનું છે. અહીંયા આ રીતે આપ્યું છે અને અહીંયા આ રીતે લખવાનું છે. પછી એ જ રીતે અહીંયા પાછળ આ પણ લખવાનું છે અને એની નીચે આવી જાતે બનાવવાનું છે. આ બિફોર અને નાવ એ આપણે જાતે બનાવવાનું છે અને અહીંયા ERTER OR લગાવીને એના શબ્દ પૂરો કરવાનો છે. આટલું લેસન બધા એમ કે નોટમાં લખી દેવું. આખો યુનિટ 2 પૂરો થાય છે તો યુનિટ 2માં જેટલું બાકી છે એ બધાએ લેસન પૂરું કરી નાખવાનું અને આટલા સુધી બધાએ સરસ અક્ષરે વ્યવસ્થિત પૂરું કરીને લખી લેવું. આવજો.